ચકાચક રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક જ પ્રીમિક્સમાંથી આપણે છે ઉત્તપમ, હાંડવો અને અપ્પમ બનાવતા શીખશું. તમે મારું અગાઉ ઇડલીનું પ્રીમિક્સ મેં મારા વિડીયોમાં મૂકેલું છે, તે તમે જોઈ શકો છો. અત્યારે મેં 3 વાટકા પ્રીમિક્સ ચાળીને લીધેલું છે. હવે આપણે તેમાં અહીંયા મેં છાશ છે તેને ગરમ કરીને લીધેલી છે. અડધો બાઉલ છાશ છે તે લઉં છું, તેમાં એડ કરું છું. અને આપણે વહેલો આથો લાવવો હોય તો આપણે થોડુંક એમાં મીઠું પણ એડ કરી દેશું. અત્યારે હું 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરું છું. હવે આપણે તેમાં અત્યારે થોડું થોડું કરીને પાણી એડ કરશું અને આપણે આને સારી રીતે હલાવશું. આપણે આને હેન્ડવોશ કરી લીધેલા છે અને સરખી રીતના હાથેથી હલાવી લેશું. આપણા હાથની ગરમી લાગે કોઈ પણ આથાવાળી વસ્તુમાં તો તેનો સરસ આથો આવે છે. મારે અત્યારે ટોટલ 2 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે મેં, અને આપણે સરસ રીતે હલાવી લેશું. આમાં આવી રીતના કોઈ પણ લમ્સ હોય તો તમારે એને હાથેથી છૂટા પાડી દેવાના અને સરસ રીતના હલાવી અને હવે આપણે આને 2 થી 3 કલાક માટે રેસ્ટ આપી દેશું. આપણા બેટરને રેસ્ટ આપે 3 થી 4 કલાક થઈ ગયા છે. હવે આપણે આ એક જ બેટરમાંથી 2-3 વસ્તુ બનાવતા શીખવાની છે. મેં તમને કીધું એ રીતના આપણે હાંડવો બનાવશું, ઉત્તપમ બનાવશું અને અપ્પમ પણ બનાવી શકીએ છીએ. એના માટે આપણે આમાં થોડુંક મીઠું તો એડ કરેલું જ હતું, અત્યારે હું પાછું થોડુંક મીઠું એડ કરું છું. વન ફોર ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરું છું અને આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરીએ છીએ, એટલે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ છીએ. હવે આપણે એમાં અહીંયા તમારી પાસે જે વેજીટેબલ્સ હોય તે તમે એડ કરી શકો છો. બાફેલા કોર્ન લીધેલા છે, વટાણા છે, ટમેટા, કેપ્સિકમ અને દૂધી ખમણીને લીધેલી છે, તે હું આમાં બધું એડ કરું છું. આમાં તમારી પાસે જે શાક હોય તે તમે એડ કરી શકો છો. તમે રેગ્યુલર બનાવવા ઈચ્છતા હોય તો તમે આમાં ઓનિયન પણ ઝીણી સુધારીને એડ કરી શકો છો અને ગાર્લિક, આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. આપણે બધા વેજીટેબલ્સ એડ કરી દીધા છે. આપણે તેમાં લીલો મરચું છે તે વાટીને લીધેલું છે, મિક્સર જારમાં ક્રશ કરી લીધેલું છે, તે હું અહીંયા 2 ચમચી જેટલો એડ કરું છું અને આપણે આને સરસ રીતે હલાવી લેશું. આપણું બેટર સરસ રીતે હલાવાઈ ગયું છે. તમારી પાસે અહીંયા કોરિયન્ડર હોય તો તમે તેને ઝીણી સુધારીને લઈ શકો છો. હવે આપણે પહેલા ગેસ ઉપર નોનસ્ટિક પેન લીધેલી છે, તમે ગમે તે પેન લઈ શકો છો. આ મારી જૂની થઈ ગયેલી નોનસ્ટિક પેન છે, તે મેં અહીંયા લીધેલી છે. આપણે તેને ઓઇલથી ગ્રીસ કરી નાખશું અને આપણે પહેલા એના ઉત્તપમ કેવી રીતના ઉતારીએ છીએ તે બતાવું છું. આ ખૂબ જ હેલ્ધી થઈ જાય છે બાળકો માટે. બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે આવી રીતના એનું જે ફેવરિટ હોય ઉત્તપમ, અપ્પમ, હાંડવો તમે તે રીતના બનાવી શકો છો. આપણી પેન ગરમ થઈ ગઈ છે, હવે હું એ નાના નાના ઉત્તપમ બનાવું છું. બાળકોને ચીઝ ભાવતું હોય તો તમે આની ઉપર ચીઝે ખમણીને મૂકી શકો છો. લંચ બોક્સમાં એ બાળકો માટે ખૂબ જ સરસ હેલ્ધી નાસ્તો રહે છે. કદાચ તમારે એવું બને કે તમે ઇડલી કે ઢોકળું બનાવ્યું હોય અને તમારે તેનું બેટર વધ્યું હોય તો તમે સવારે લંચ બોક્સમાં
આવી રીતના બાળકો માટે નાસ્તો બનાવી શકો છો। આપણે ફરીથી આની પર થોડુંક તેલ એડ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। આપણે અહીંયા ઉત્તપમ બને છે ત્યાં આપણે અહીંયા બીજી બાજુ ગેસ ઉપર અપમ બનાવશું। અહીંયા બીજા ગેસ ઉપર મેં અપમની ટ્રે લીધી છે, તેને ગરમ કરવા મૂકી છે અને તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું। આપણે આને અહીંયા ફેરવી લેશું। આપણે આને બીજી બાજુ ફેરવી લીધેલ છે, આપણે થોડુંક ઓઇલ એડ કરી દેશું। હવે આપણે એમાં થોડુંક થોડુંક બેટર એડ કરીશું। આપણે આને મીડિયમ ગેસે થવા દેશું। આપણે જોઈ લેવાનું આપણા ઉત્તપમ બંને બાજુથી સરસ શેકાઈ ગયા છે। હવે આપણે તેને ડીશમાં લઈ લેશું। આપણા ઉપમ નીચેથી આપણને ગોલ્ડન દેખાય પછી જ તેને ફેરવવાના રહેશે। આપણા ઉપમને ફેરવી લેશું। તમે જોઈ શકો છો નીચેથી ખૂબ જ સરસ શેકાઈ ગયા છે। ધીમે ધીમે તમારે કરવાનું, થોડુંક સ્લોથી કરજો કારણ કે એકદમ આપણા આ સોફ્ટ બન્યા છે। આપણે ગેસ ધીમો રાખ્યો છે અને ફરીથી આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું। નીચે થોડું જાય તેવી રીતના ગ્રીસ કરવાનું કે નીચેથી તે સરસ શેકાઈ જાય। આપણે આને સ્લો ગેસ ઉપર રાખેલું છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી છે। હવે આપણે આને નીચેનો પાર્ટ જોઈ લઈએ। તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયા છે। હવે આપણે તેને ડીશમાં લઈ લેશું। તમે જોઈ શકો છો આપણા અપમ છે તે નીચેથી પણ સરસ શેકાઈ ગયા છે। હવે આપણે આ બાજુ હાંડવો બનાવવાનો છે। હવે આપણે હાંડવાનો વઘાર કરશું, એના માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન રાઈ, જીરું, સિંગદાણા અને લીમડો એડ કરું છું। આપણે વગર એકસાથે જ કરી લઈએ છીએ એટલે આપણે ઇઝી મેથડ થઈ જાય છે। આપણા સિંગદાણા થોડાક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તેલમાં તળવાના છે। આપણો લીમડો અને સિંગદાણા સરસ તળાઈ ગયા છે। હવે એમાં હું 2 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરું છું, સફેદ તેલ। આપણે હવે એમાં તલ ફૂટવા માંડે એટલે હિંગ એડ કરશું 1/4 ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન હળદર એડ કરશું, 1 નાની સ્પૂન કાશ્મીરી મરચું, તમે તમારી તીખાસ અનુસાર એડ કરી શકો છો અને આપણે કરી દેશું।
અને હાંડવો થોડો સ્વીટ ઉપર હોય છે એટલે તમે તમારી સ્વીટ અનુસાર ખાંડ એડ કરી શકો છો. હું હાફ ટીસ્પૂન ખાંડ એડ કરું છું અને થોડો ગરમ મસાલો એડ કરું છું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. પછી આપણે આ બધું સરસ રીતે હલાવી લેશું. ઘણી વાર એવું પણ બને કે આપણે એક વસ્તુ બનાવતા હોય પણ ઘરમાં દરેક વ્યક્તિની ફરમાઈશ અલગ અલગ હોય છે. કોકને ઉત્તપમ, હાંડવો, ઢોકળું ખાવાની ઈચ્છા હોય છે એટલે આપણું આ બેટર સરસ રીતે હલાવાઈ ગયું છે. એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે થોડાક તલ એડ કરશું જેથી હાંડવાનું ગાર્નિશિંગ ડેકોરેશન ખૂબ જ સરસ આવે. આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બેટર એડ કરીશું. અહીંયા આપણે નાના નાના હાંડવા બનાવવાના છે માટે અહીંયા મેં 2 ચમચા જેટલું બેટર એડ કરેલું છે. હવે આપણે તેને લો ટુ મીડિયમ ગેસે 5 મિનિટ સુધી થવા દેશું. તે બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી તમારે તેને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણો હાંડવો નીચેથી ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે આપણે ધીમેથી ફેરવી લેશું. તમારે પહેલા તેની બોર્ડર છે તેને છૂટી પાડવાની છે એટલે તે આરામથી ફેરવાઈ જશે. હવે આપણે તેને ધીમેથી ઉલટાવી લેશું અને આપણે થોડુંક તેલ એડ કરી દેશું. તમે ચાહો તો નોનસ્ટિક પેનનો પણ યુઝ કરી શકો છો. હવે આને આપણે સાવ લો ગેસ ઉપર તેને 5 મિનિટ થવા દેશું. તમે જોઈ શકો છો આપણો હાંડવો નીચેથી પણ ક્રિસ્પી અને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. આપણી ડીશ રેડી થઈ ગઈ છે. એક જ બેટરમાંથી આપણે ઉત્તપમ, અપમ અને હાંડવો બનાવેલ છે અને આપણે અહીંયા સાવ આઈટમ બનાવી છે એટલે મેં અહીંયા અત્યારે દારિયા ટોપરાની ચટણી સાથે સર્વ કર્યું છે. તમે બાળકોને સોસ પસંદ હોય તો સોસ પણ સર્વ કરવા મૂકી શકો છો. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટ કરી જણાવશો. તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.